તો પાલનપુરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભારતભરમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે બળેવની ઉજવણી થાય છે, ત્યારે આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી ભાઈની રક્ષા માટે પ્રાર્થના કરે છે। ત્યારે પાલનપુર તાલુકાનું ચડોતર એક એવું ગામ છે કે જ્યાં બળેવની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે થાય છે, એટલે કે રક્ષાબંધનના એક દિવસ પહેલા રક્ષાબંધન ઉજવવામાં આવે છે। બહેનો પોતાના ભાઈઓને રક્ષાબંધનના એક દિવસ પહેલા રાખડી બાંધી તેના દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરે છે। ત્યારે ચડોતર ગામની જે દીકરીઓના લગ્ન થયેલા હોય તે દીકરીઓ પણ તેમના ઘરેથી રક્ષાબંધનના એક દિવસ પહેલા ચડોતર ગામમાં આવી અને પોતાના ભાઈને રાખડી બાંધતી હોય છે અને રક્ષાબંધનના પર્વની હર્ષોલ્લાસ ઉજવણી કરે છે। ત્યારે ચડોતર ગામમાં આજે રક્ષાબંધન ઉજવાઈ રહ્યું છે, જ્યાં વર્ષો પહેલાની પરંપરા આજે પણ ચાલી આવી રહી છે। ત્યારે ચડોતર ગામમાં આજથી 200-300 વર્ષ પહેલા ગામમાં રોગચાળો ફેલાયો હતો અને આ રોગચાળો કાબૂમાં ન આવતા જેના લીધે લોકોના મોત પણ થયા હતા। ત્યારે ગામના દરેક ઘરમાં બીમારીના ખાટલા હતા અને રોગચાળો ભયંકર પ્રસરી ગયો હતો। ત્યારે ગ્રામજનો પરેશાન થઈ ગયા હતા। ત્યારે ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ ચડોતર ગામના વડીલોને રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવાનું કહ્યું હતું, જ્યાં વડીલોનું માનવું છે કે પૂજારીને સ્વપ્નમાં માતાજીએ કહ્યું કે આ રક્ષાબંધનની ઉજવણી શ્રાવણ સુદ ચૌદશના દિવસે કરવામાં આવે તો રોગચાળો દૂર થશે। ત્યારે પૂજારીએ ગામના વડીલોને આ સૂચન કર્યું હતું અને જેમના સૂચન પ્રમાણે વડીલોએ રક્ષાબંધન પર્વની ઉજવણી શ્રાવણ સુદ પૂનમને બદલે શ્રાવણ સુદ ચૌદશે ઉજવવાનું નક્કી કર્યું। ત્યારે રોગચાળો દૂર થતા આજ દિન સુધી આ પ્રથા અકબંધ છે। ચડોતર ગામમાં વર્ષોથી પરંપરા છે કે અહીંયા શ્રાવણ સુદ ચૌદશના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે। તો ગામની દરેક બહેનો એ શ્રાવણ સુદ ચૌદશના દિવસે આવે છે, પોતાના ભાઈને રાખડી બાંધે છે અને એમના ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થના કરે છે। આપણે જોઈએ કે આમ તો રક્ષાબંધન એ શ્રાવણ સુદ પૂનમના દિવસે હોય છે, પણ અહીંયા 500 વર્ષ પહેલાંની પરંપરા છે। છેલ્લા કહેવાય કે 16 વર્ષથી તો હું પણ આ જોઈ રહી છું, તો કે અમારા માટે પણ આ એક સારો વિષય છે। અમે એક દિવસ આગળ રાખડી બાંધવા આવે છે અને અમારા ગામમાં આગળના દિવસે બંધાય છે રાખડી, માતાજીનો પરંપરા છે અમારી, એટલે અમે આવે છે વહેલા બાંધવા। આ ગામની અંદર આખા દેશ કરતાં પહેલાં બળે ઉજવવામાં આવે છે અને એ કારણ એ છે કે અહીંયા માં ચામુંડાનું સ્થાન આવેલું છે અને એક વખત એવી રોગચાળો ફાટી નીકળ્યો, ઢોર ઢોંખરો ઉપર માનવીઓ ઉપર માંદગી થઈ ગઈ। એ વખતે અહીંના એક જૂના પુરાણીને પૂછતા એમણે કહ્યું કે માતાજીનો કોપ થયો છે અને એના કારણે આપણે કંઈક એની બાધા આખડી રાખવી જોઈએ। હવે આખા ગામને બાધા આખડી લેવી હોય તો થોડો પ્રશ્ન ઊભો થાય, કોને શું કોને શું, એના પછી પછી કહ્યું કે ગામ લોકોને કહ્યું કે તમે નક્કી, ગામ લોકોએ નક્કી કર્યું કે આપણે બધા દેશ આખા દેશ કરતાં આપણા ગામની બળીઓ વહેલા ઉજવીએ જેથી માતાજીનો કોપ ઓછો થાય। માતાજીએ બાધા કબૂલ રાખી, એ દિવસથી આ ગામની અંદર આખા દેશ કરતાં પહેલાં દિવાળી અરે રક્ષાબંધન એટલે કે બળીઓ ઉજવવામાં આવે છે। બનાસકાંઠાથી બનાસકાંઠાના પાલનપુરના 5 કિલોમીટર દૂર ચડોતર ગામ આવેલું છે અને ચડોતર ગામમાં અમારે ત્યાં બળેવ એટલે કે રક્ષાબંધન જે દિવસ ઉજવાય છે એનાથી આગળના દિવસે ઉજવાય છે અને એની પાછળ એક લોકવાયકા છે। એ લોકવાયકા એવી છે કે 200 વર્ષ પહેલાં અમારા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને આ રોગચાળાને લીધે ઘણા લોકોના મોત થયા હતા, એટલા કારણે બધા લોકો ત્રાહિમાં પોકારી ગયા હતા અને ગામના લોકોએ પછી ભેગા થઈને પૂજારી પાસે ગયા હતા આફતથી છુટકારો મેળવવા માટે અને જ્યારે પૂજારી પાસે ગયા એટલે પૂજારીએ એવું સજેશન આપ્યું હતું કે જે તમે રક્ષાબંધન ઉજવો છો એ આગળના દિવસે ઉજવો। અમે રક્ષાબંધન શ્રાવણ સુદ ચૌદશના ઉજવીએ છીએ, એટલે કે આખા દેશના લોકો શ્રાવણ સુદ 15ના ઉજવીએ છીએ। આ પરંપરા અમારા વર્ષોથી આવી રહી છે અને અમે એને ધૂમધામથી મનાવી રહ્યા છીએ। અમે અમારા ભાઈના હાથમાં કલાઈ બાંધીને એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ। ઘણા વર્ષ પહેલાંની એવી વાત છે, અમારા વડવાઓ અમને એવી વાત કહેતા કે આ ગામની અંદર એક વખત ભયંકર રોગ પડ્યો હતો અને એ વખત બધા માણસો પશુધન રાખતા હતા, એટલે બધા ચામુંડા માતાના મંદિરે જ્યાં
અને એમને કીધું કે ભાઈ આપણે કંઈક એવું કરો કે આ બધો રોગ બંધ થાય. એટલે એમને એવું કીધું કે તો આપણે એમ કરો, પૂનમ જે પૂનમની ઉજવાય છે એ આપણે 14મી ઉજવીએ, એક દિવસ અગાઉ, અને માતાજીને પજે લાગી જે કંઈ દીવો ધૂપ કરવા જેવું હતું, જે બાધા રાખવાની હતી એ બાધા રાખીને એ દિવસથી આ ચડોતરની અંદર પશુધન માટે માણસો માટે કોઈ એવો બનાવ બન્યો નથી. એટલે અમને ચોમંડા માતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. અહીંયા માતાજીનું મંદિર છે યગુલા રોડ ઉપર, અમે બધા ત્યાં જઈએ છીએ, આજે પણ અમે ત્યાં જહા અને બધી જે વિધિ કરવાની છે કરશું. અને એ દિવસથી આગળના એ જમાનાથી એ દિવસથી માતાજીના પ્રતાપથી ચડોતરમાં સુખ શાંતિ રહે, પશુધન ઉપર માણસો ઉપર રહે છે.